शिवम चंद्रम विद्यार्थी मित्रों आज आप भणवा जई रह्या छे द्वितीय सत्रनुं धोरण छे 6 विषय छे विज्ञान अने विषयांक छे चेप्टर 9 सजीवो अने तेमनी आसपास। विद्यार्थी मित्रों सजीवो अने तेमनी आसपास चेप्टरमां आपणे अगाउ बे सेशन जोई गया छीए। तेमां आपणे सौथी पहेला सेशनमां आपणे पहेलो अने बीजो एना विषेनी जे मुसाफरी करी एनी सफर करी एना विषेनी आपणे माहिती मेळवी હતી કે ઈ વનસ્પતિ અને પ્રાણીઓ અલગ અલગ જગ્યાએ અલગ અલગ હોય છે અને અનુકૂળન અલગ અલગ ધરાવે છે અને દરેકના નિવાસ સ્થાન પણ એને અંદાજે અલગ અલગ હોય છે। વિદ્યાર્થી મિત્રો એના પછીના સેશનમાં આપણે જોયું હતું કે જલીય વનસ્પતિઓ હોય છે એટલે કે ભૂનિવાસ સ્થાનીઓ અને જલીય નિવાસ સ્થાનીઓ એમાં એના ઉદાહરણ દીધા હતા આપણે ઘાસના મેદાનો હતા સરોવરો હતા પછી એમાં પર્વતો હતા એના બધા વિશે આપણે જાણકારી મેળવી હતી કે વનસ્પતિ જે છે એ પાણીની અંદર કઈ રીતે રહે છે અને પોતે પોષણ મેળવીને કઈ રીતે જીવન ગુજારે છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જઈશું કે સજીવોની લાક્ષણિકતાઓ। વિદ્યાર્થી મિત્રો સજીવોની લાક્ષણિકતાઓ લાક્ષણિકતા એટલે લક્ષણો સજીવ છે એવું કયા લક્ષણ દ્વારા આપણે સાબિત કરી શકીએ છીએ કે સજીવ કહી શકાય। વિદ્યાર્થી મિત્રો સજીવ છે કોઈ પણ જીવ એ સજીવ છે એવું કઈ રીતે સાબિત થઈ શકે તો જે આ લક્ષણો આપેલા છે આપણે એના દ્વારા આપણે કહી શકીએ કે આ જે સજીવ છે એ સજીવ છે કે નિર્જીવ છે। જે જીવ છે એ સજીવ છે કે નિર્જીવ છે એ આપણે લાક્ષણિકતાઓ દ્વારા સાબિત કરી શકીએ છીએ। તો હવે આપણે પેજ નંબર 86 પર જોઈએ સજીવોની લાક્ષણિકતાઓ। તો આપણે વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી અને ઘણી વનસ્પતિ તથા પ્રાણીઓની પણ ચર્ચા કરી। પ્રવૃત્તિ 1 માં આપણે વિવિધ વિસ્તારોમાં જોવા મળતી વસ્તુઓ વનસ્પતિઓ અને પ્રાણીઓની યાદી પણ બનાવેલી હતી। જે જંગલો છે એમાં પર્વતો પર દરિયાકિનારા વિસ્તારમાં આજે આપણે દરેક પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓની વિગત તૈયાર કરી હતી જે પ્રવૃત્તિ 1 માં જોઈ। હવે થોડી વાર અટકીને આપણી યાદીમાં રહેલા ઉદાહરણોમાં કેટલા સજીવ છે તે વિશે આપણે વિચારીએ તો જે આપણી યાદી બનાવી હતી પ્રવૃત્તિ 1 માં એમાં કેટલા સજીવો છે એના વિશે આપણે વિચાર કરીએ તો ચાલો જંગલમાંથી મળી આવતા ઉદાહરણોની વાત કરીએ। વૃક્ષો વેલાઓ નાના મોટા પ્રાણીઓ પક્ષીઓ સાપ જંતુઓ ખડકો માટી પાણી હવા સૂકા પાંદડા મૃત પ્રાણીઓ બિલાડીના ટોપ એટલે કે મશરૂમ અને શેવાળ એટલે કે મોસ એ જંગલમાં રહેલી વસ્તુઓના થોડાક ઉદાહરણો છે। આમાંની કેટલા સજીવ છે અને કેટલા નિર્જીવ છે હાલમાં તમારી આસપાસ દેખાતી વસ્તુઓમાં કેટલી સજીવ છે અને કેટલી નિર્જીવ જૂથની છે તે વિશે વિચારો। કેટલાક કિસ્સાઓમાં આપણા માટે તે જાણવું સરળ બને છે જેમ કે આપણા ઘરમાં રહેલી ટેબલ ખુરશી જેમ કે એ ટેબલ ખુરશી જે છે એ વસ્તુઓ જીવન નથી। એડવર્ડ લીયર દ્વારા લખાયેલી કવિતા તદ્દન મૂર્તાને પહેલી વાંચી રહી હતી જે આપણે જોઈએ। ટેબલે ખુરશીને કીધી એકવાર કે આની તને કાંઈ થોડી છે જાણ ગરમીમાં તાપ કેરો છે બસ સંતાપ ને પગના ચીરાની તો શું કરું વાત થયું થોડી જો આપણે બે મારીએ લટાર તો નાની મોટી કંઈક વાતો બે થાય ખુલ્લી હવાની મને મોંઘી સોગાત એમ ટેબલ માંડી વાત ખુરશી શંઘાત ખુરશીએ અકળાઈને વાળ્યો જવાબ આપણા જેવાથી તો કેમે જવાય મૂરખ જેવું તું આમ સાને અકળાય જાણે છે ડબલું નહીં એકે મંડાય નિશર્ષો નાખી પછી ટેબલ જે લાય કે કોશિશ કરવામાં શું તારો જાય સરખા છે પાયા આપણ બે ની પાસ શું કામ ના બે બે પગથી ચલાય। વિદ્યાર્થી મિત્રો આ કવિતા છે એ આપણે ખૂબ સરસ છે જોઈ હવે એની આગળ ચર્ચા કરીએ એટલે પહેલી અને બીજો એ કવિતા ખૂબ જ હાસ્યાસ્પદ લાગી કારણ કે તેઓ જાણે છે કે ખુરશી અને ટેબલ એ બે જીવંત નથી કે તે વાત કરી શકે ચાલી શકે અથવા સામાન્ય રીતે આપણે સામનો કરતા હોય તેવી રીતે મુશ્કેલીઓ સામનો પણ કરી શકે છતાં પણ ટેબલ ખુરશી એવી વાતો કરે છે
કે આપણે બે ને સરખા જ પગ છે તો આપણે બે તારા અને બે મારા કરીને આપણે મુશ્કેલીનો સામનો કરશું અને આપણે વાતચીત કરશું. આપણે જાણીએ છીએ કે કુર્સી ટેબલ પદ્ધતિ શીખો એ સજીવ નથી, તે જ રીતે આપણે એ પણ જાણીએ છીએ કે આપણે તથા દુનિયાના તમામ લોકો સજીવ છે. આપણે આપણી આસપાસ એકદમ સજીવ હોય એવા કૂતરા છે, બિલાડી છે, વાનરો છે, કલીઓ, નાના કીટકો છે, આ ઘણા બધા પ્રાણીઓ જોઈએ છીએ જે સજીવ છે. કોઈ વસ્તુ સજીવ છે તે આપણે કઈ રીતે જાણી શકીએ? તો કે ઘણી વાર એ નક્કી કરવું અઘરું હોય છે કે આપણને એવું કહેવામાં આવે છે કે વનસ્પતિ સજીવ છે. વિદ્યાર્થી મિત્રો, મેં તમને આગળ જ સમજાવ્યું કે વનસ્પતિ સજીવ છે, પરંતુ તેઓ કુતરા કબૂતરની માફક હલનચલન કરતા દેખાતા નથી. જ્યારે બીજી બાજુ કોઈ ગાડી કે બસ હલનચલન કરે છે પણ એ સજીવ નથી, તેને આપણે નિર્જીવ ગણીએ છીએ. સમયની સાથે વનસ્પતિ અને પ્રાણીઓના કદમાં પણ વધારો જોવા મળે છે, પણ તો પછી ઘણીવાર આકાશમાં રહેલા વાદળનું કદ પણ નાનું મોટું થાય છે. એ પણ આપણે પ્રશ્ન ઉદ્ભવે કે જેમ વનસ્પતિ ઘણા સમય જતાં જતાં એ વૃદ્ધિ પામે છે, મોટું થાય છે, તેમ વાદળ પણ કદમાં વધતું હોય એવું જણાય છે. તો શું એ પણ સજીવ છે? શું સજીવો કોઈ સામાન્ય લક્ષણો ધરાવે છે કે જે તે નિર્જીવમાંથી અલગ બનાવે છે? તમે પોતે સજીવ હોવાનું એક અદ્ભુત ઉદાહરણ છો કે આપણે એક સજીવ છીએ. તો આપણામાં કઈ કઈ ક્રિયા છે જે આપણે સજીવ બનાવવા માટે સાબિત કરી શકાય? તમારામાં એવું કયું લક્ષણ છે કે જે તમને નિર્જીવથી જુદા તારે છે? તમારી મનપોથીમાં આવા કેટલાક લક્ષણોની યાદી બનાવો. તમારી યાદી જુઓ તથા વનસ્પતિઓ અને પ્રાણીઓને પણ જોવા મળતા આ યાદીઓના લક્ષણોને તેની સાથે સરખાવો. આમાંના કેટલાક લક્ષણો કદાચ બધા સજીવોમાં સામાન્ય રીતે જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, હવે જ્યાં સજીવોમાં લક્ષણો જોવા મળે છે એના વિશેની આપણે વાત કરીએ, તો શું બધા સજીવોની ખોરાકની જરૂર છે? વિદ્યાર્થી મિત્રો, આપણને પ્રશ્ન થશે કે શું બધા સજીવો છે એ ખોરાકની જરૂર પડે છે? તો અહીં જોઈએ તો કે આપણે પ્રકરણ 1 અને 2 માં આપણે શીખ્યા છીએ કે બધા સજીવોને ખોરાકની જરૂરિયાત હોય છે અને તે આપણા માટે અને પ્રાણીઓ માટે કેટલું જરૂરી હોય છે. આપણે એ પણ શીખ્યા છીએ કે વનસ્પતિ પોતાનો ખોરાક પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાની જાતે બનાવે છે. પ્રાણીઓ પોતાના ખોરાક માટે વનસ્પતિ ઉપર નિર્ભર હોય છે. આપણે જે છીએ તો આપણે શેના ઉપર નિર્ભર છીએ? તો સામાન્ય રીતે આપણે જોઈએ તો આપણે વનસ્પતિ ઉપર નિર્ભર છીએ કે જે આપણે કોઈ શાકભાજી છે એ બધું આપણને ફળ છે, ફૂલ છે, આ બધું આપણે શેમાંથી મળે છે? વનસ્પતિમાંથી મળે છે અને આપણે ખોરાક તરીકેનો ઉપયોગ કરીએ છીએ. અને ઘણા લોકો એવા હોય છે જે પ્રાણીઓ ઉપર પણ નિર્ભર હોય છે, જે પ્રાણીઓ જે હોય છે એના માંસ ખાય છે, ઈંડા ખાય છે અને આવડું ખાઈને પોતાનું જીવન ગુજારતા હોય છે. ખોરાક દ્વારા સજીવોને વિકાસ થવા માટેની ઉર્જા મળે છે. ખોરાક જરૂરી છે કેમ કે ખોરાક લઈએ તો સજીવોને વિકાસ થવા માટે, સજીવોના વિકાસ માટે તેમાં જરૂરી ઉર્જા તેમાંથી મળી રહે છે ખોરાકમાંથી. સજીવોને આ ઉર્જાની જરૂરિયાત એમની અંદર ચાલતી જૈવિક ક્રિયાઓ માટે પણ પડે છે. આપણી અંદર જે જૈવિક ક્રિયાઓ ચાલે છે એના માટે આપણને ખોરાકની જરૂરિયાત રહેલી છે, જે આપણને ખોરાક લેવાથી આપણે જૈવિક ક્રિયા છે એને ચાલવામાં મદદરૂપ થાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજો પ્રશ્ન હોય કે શું બધા જ સજીવો વિકાસ દર્શાવે છે? શું બધા જ સજીવો વિકાસ દર્શાવે છે એટલે કે બધા જ સજીવો મોટા થાય છે? વિદ્યાર્થી મિત્રો, શું 4 વર્ષ પહેલા તમારી પાસે જે કપડાં હતા તે તમને હજુ પણ ફિટિંગમાં આવે છે? ખ્યાલ છે તમને કે તમે 4 વર્ષ પહેલાના જે કપડાં તમારે રાખી મૂકેલા હતા એ અત્યારે બી તમને ફિટિંગમાં થાય છે? તો કે ના, તમને હવે તે થતા નથી. ખરો ને? આટલા વર્ષોમાં તમે વધુ ઊંચા થઈ ગયા છો. તમે ભલે એ અનુભવતા ન હો પણ તમારો વિકાસ દરેક સમયે થતો જ હોય છે અને થોડા વર્ષોમાં તમે પુખ્ત પણ બની જશો, એટલે કે યુવાન પણ બની જશો. પ્રાણીઓના બચ્ચા પણ પુખ્ત બને છે. જે પ્રાણીઓ હોય છે, ગાય છે, ભેંસ છે, બકરી છે, સિંહ છે, વાઘ છે, દરેકના
જે બચ્ચા હોય છે એ પણ પુખ્ત એટલે કે મોટા થાય છે. તમે કૂતરાના ગરુડિયાને પુખ્ત થતા જોયા હશે. હા, આપણી શેરીમાં ક્યાંક આજુબાજુ કોઈ કૂતરી હોય છે તો એના ગરુડિયા ધીમે ધીમે મોટા થતા આપણે જોયેલા છે. ઈંડામાંથી નીકળેલું પીલું વિકાસ પામી મરઘી કે કુકડો બને છે. હા વિદ્યાર્થી મિત્રો, જે આ કુકડો હોય છે અથવા મરઘી હોય છે, મરઘી હોય છે એનું પીલું જે હોય છે એટલે કે એનું બચ્ચું હોય છે એ મોટું થઈને મરઘી અથવા કુકડો બને છે. વનસ્પતિનો પણ વિકાસ થાય છે, એ જ રીતે વનસ્પતિનો પણ વિકાસ થાય છે. તમારી આજુબાજુ જુઓ અને ચોક્કસ પ્રકારની વનસ્પતિનું અવલોકન કરો. કેટલીક ખૂબ જ નાની અને બાળછોડ જેવી છે, જ્યારે કેટલીક વિકસિત છે. તેઓ દરેક વિકાસના વિવિધ તબક્કામાં હોઈ શકે છે. એ વનસ્પતિઓને થોડા દિવસ કે અઠવાડિયા બાદ જુઓ તો તમે નોંધશો કે તેમાંથી કેટલીક કદમાં વધી ગઈ હશે. અને દરેક સજીવમાં વિકાસ એ એક સામાન્ય બાબત છે. શું તમે વિચારો છો કે નિર્જીવ વસ્તુનો વિકાસ થતો નથી? વિદ્યાર્થી મિત્રો, જો વનસ્પતિ છે આપણી આજુબાજુ તમે જોઈ રહ્યા હોય તો કોઈ છોડ તમે બે મહિના પહેલા અથવા મહિના પહેલા અથવા અઠવાડિયા પહેલા જોયો હશે તો એ છોડ તમે ફરી પાછા આવો ત્યાં તમે જુઓ તો એના કરતાં થોડો મોટો થયેલો જોવા મળશે. અને નિર્જીવ જે છે એ એમાં આકડિયા વિકાસ થવાની થતી નથી. નિર્જીવ જે વસ્તુ છે એ દિવસે દિવસે મોટું થતું નથી, જ્યારે સજીવ છે એ દિવસે દિવસે મોટું થાય છે. આ એક બીજું લક્ષણ છે જે સજીવ હોવાનું. હવે છે, શું દરેક સજીવ શ્વસન કરે છે? વિદ્યાર્થી મિત્રો, તમને પ્રશ્ન થાય કે શું દરેક સજીવ છે શ્વસનની ક્રિયા કરે છે? તો આપણે જોઈએ તો કે શું આપણે શ્વાસ લીધા વગર જીવી શકીએ છીએ? ના. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે બહારની હવા શરીરની અંદર દાખલ થાય છે. જ્યારે આપણે શ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે આપણા શરીરની અંદરની જે હવા હોય છે એ બહાર નીકળે છે. શ્વાસોશ્વાસ એ શ્વસન ક્રિયામાં એક ભાગ છે. શ્વસનમાં આપણે શ્વાસમાં લીધેલા હવામાંના થોડાક ઓક્સિજનનો ઉપયોગ આપણું શરીર કરે છે અને આ પ્રક્રિયામાં ઉત્પન્ન થયેલો કાર્બન ડાયોક્સાઇડ જે છે એ આપણે ઉચ્છવાસ સ્વરૂપે બહાર કાઢીએ છીએ. ગાય, ભેંસ, કૂતરા કે બિલાડીમાં થતી શ્વસનની પ્રક્રિયા મનુષ્યોમાં થતી પ્રક્રિયા જેવી જ હોય છે, કેમ કે સજીવ છે. આ પ્રાણીઓ આરામ કરતા હોય ત્યારે તેમાંથી કોઈ એક અવલોકન કરો અને તેમના પેટના હલનચલનને નોંધો. આ ધીમું હલનચલન દર્શાવે છે કે તેનો શ્વાસ લઈ રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, તમે તમારી આજુબાજુના વિસ્તારમાં રહેતા કૂતરો, બિલાડી, ગાય, ભેંસને જોયા હશે કે એ ઊંઘતા હોય તો પણ એનું જે શરીર હોય એ સામાન્ય રીતે થોડું હલનચલન કરતું જ હોય છે. હવે પેજ નંબર આપણે 89 પર જોઈએ તો કે દરેક સજીવ માટે શ્વસન જરૂરી છે. શરીરે લીધેલા ખોરાકમાંથી અંતે શ્વસનને લીધે ઉર્જા મળે છે. જે સજીવમાં શ્વસન જરૂરી છે કે તો કે શરીરે લીધેલા ખોરાકમાંથી શ્વસનને લીધે જ ઉર્જા ઉત્પન્ન થાય છે. ખોરાક લઈએ પણ શ્વાસ ન લઈએ તો આપણને કોઈ ઉર્જા મળતી નથી. વાત વિનિમય એટલે કે વાયુઓની આપ લે, શ્વાસ અને ઉચ્છવાસ એટલે કે શ્વાસમાં જે આપણે ઓક્સિજન લઈએ છીએ અને ઉચ્છવાસમાં કાર્બન ડાયોક્સાઇડ કાઢીએ છીએ બહાર, એ ક્રિયા. હવે વાત વિનિમયની પ્રક્રિયા કે જે શ્વસનનો છે એનો ભાગ છે, તેની પદ્ધતિ કેટલાક પ્રાણીઓમાં જુદી હોઈ શકે છે. ઉદાહરણ તરીકે અળસિયા તેમની ચામડી દ્વારા શ્વસન કરે છે. હવે જે અળસિયા જે છે એ એમની ચામડી દ્વારા શ્વસનની ક્રિયા કરે છે. આપણે શીખ્યા તે મુજબ માછલીઓને શું હોય છે? ચૂઈ હોય છે, જે શ્વસનનું છે. અને પાણીમાં ઓગળેલો જે ઓક્સિજન હોય છે એ ચૂઈ દ્વારા શ્વાસમાં લે છે. હવે પાણીમાં ઓગળેલા હવાના ઓક્સિજન શોષણ એ ચૂઈ દ્વારા કરે છે. શું વનસ્પતિઓ પણ શ્વસન કરે છે? વિદ્યાર્થી મિત્રો, આપણને એવો પ્રશ્ન થાય કે વનસ્પતિઓ પણ શ્વસન કરે છે, તો મેં તમને અગાઉ જણાવ્યું એ મુજબ કે વનસ્પતિઓ પણ શ્વસન કરે છે એ આપણે જોઈએ. કે વનસ્પતિમાં રહેલા સામાન્ય રીતે પર્ણ દ્વારા વાત વિનિમય થાય છે. પર્ણ તેમાં રહેલા સૂક્ષ્મ છિદ્રો જે આપણે ઘણી આંખે જોઈ શકતા નથી એ માઇક્રોસ્કોપ અથવા ટેલિસ્કોપ દ્વારા આપણે જોઈ શકીએ છીએ. એ પર્ણ તેમાં રહેલા
પહેલા સૂક્ષ્મ છિદ્રો દ્વારા ઉભા લે છે અને ઓક્સિજનનો ઉપયોગ કરે છે અને તેઓ હવામાં કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. આપણે શીખ્યા છે કે સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિ હવામાંના કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ પોતાના ખોરાક બનાવવા માટે થાય કરે છે અને ઓક્સિજન બહાર કાઢે છે. વનસ્પતિ તેમનો ખોરાક ફક્ત દિવસનો સમય જ બનાવે છે જ્યારે તેમનામાં દિવસ રાત શ્વસન થાય છે. વનસ્પતિ દ્વારા ખોરાક બનાવવાની પ્રક્રિયા દરમિયાન મુક્ત થતા ઓક્સિજનનું પ્રમાણ શ્વસન ક્રિયામાં વપરાતા ઓક્સિજન કરતાં વધુ હોય છે. વિદ્યાર્થી મિત્રો, શું કે છે વનસ્પતિ દ્વારા ખોરાક બનાવવાની પ્રક્રિયા દરમિયાન મુક્ત થયેલ ઓક્સિજનનું પ્રમાણ એ શ્વસન ક્રિયામાં લીધેલું જે ઓક્સિજન વાયુ છે એના કરતાં એ ઉચ્છવાસમાં વધારે ઓક્સિજન બહાર કાઢે છે. હવે એના પછી હું આપણું જે લક્ષણ છે એ છે શું દરેક સજીવ ઉત્તેજનાનો પ્રતિચાર આપે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ ઉત્તેજનાનો પ્રતિચાર એટલે શું. તમે ખુલ્લા પગે ચાલતા હો ત્યારે પગમાં તીક્ષ્ણ કાકડ મુકાય ત્યારે તમે કોઈ રીતે પ્રતિભાવ આપો છો. વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે ખૂબ તડકામાં અથવા ગમે ત્યાં ખુલ્લા પગે ચાલતા હોય તો તમને એક કાંટો પગમાં ખૂંચી જાય તો તમને એનું દર્દ મહેસૂસ થાય છે એમ કહે છે. તો કે હા, જ્યારે તમે તમારી પસંદગીની કોઈ વાનગી જુઓ કે તેના વિશે વિચારો છો ત્યારે તમને કેવો અનુભવ થાય છે કે આ જ્યારે તમને કોઈ ભાવતી વાનગી હોય છે એની સુગંધ તમે આવે તો તમને કેવો અનુભવ થાય છે, ખાવાનું મન થાય છે. આ શેના કારણે કે જે ઉત્તેજના જે છે એનો આપણે પ્રતિચાર આપીએ છીએ. જે આપણે અંદર ઉત્તેજના જાગી છે એનો આપણે પ્રતિચાર આપીએ છીએ એવું કહેવામાં આવે છે, જે સજીવ હોવાનું એક લક્ષણ છે. તમે અચાનક અંધારી જગ્યામાંથી તીવ્ર સૂર્યપ્રકાશવાળા સ્થળે જાઓ છો તો શું થશે. અંધારી જગ્યામાંથી સૂર્યપ્રકાશવાળા સ્થળે જશું તો આપણે શું થશે, આપણને એકદમ સરસ મજાનું મહેસૂસ થશે. હકીકતમાં આસપાસના તેજસ્વી પ્રકાશ સાથે અનુકૂળ ના થાય ત્યાં સુધી તમારી આંખો આપમેળે તે જ ઘડીએ બંધ થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એકદમ અંધારું હોય એ જગ્યાએથી ખૂબ સૂર્યપ્રકાશવાળા જગ્યાએ જઈએ તો આપણી આંખો જે છે એકદમ ખુલવા માંગતી નથી. આપણે આંખો ધીમે ધીમે ખુલે છે, આપણે આંખો એ આપમેળે બંધ થઈ જાય છે. આપણે કરતા નથી છતાં પણ એ બંધ થઈ જાય છે અને પછી ધીમે ધીમે એ ખુલે છે. તમારી પસંદગીની વાનગી તીવ્ર પ્રકાશ અને કાંટો એ આ તો આસપાસના વાતાવરણમાં બદલાવનું ઉદાહરણો છે. આપણે બધા જ આવા બદલાવને તાત્કાલિક પ્રતિચાર આપીએ છીએ કે જે આપણને પ્રશ્ન પૂછ્યો છે અથવા આપણને જે અનુભૂતિ થઈ છે એનો પ્રતિચાર આપણે તરત જ આપી દઈએ છીએ, જે આપણે સજીવ હોવાનું એક લક્ષણ છે. આપણી આસપાસના એવા બદલાવ જે આપણને તેમના તરફ પ્રતિચાર આપવા પ્રેરે છે તેને ઉત્તેજના કહે છે. ઉત્તેજનાની વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો સાંભળજો, તો કે આપણી આસપાસના એવા બદલાવ કે જે આપણને ઉત્તેજના આપવા પ્રેરે છે તેને ઉત્તેજના કહેવામાં આવે છે. શું બીજા પ્રાણીઓ કોણ ઉત્તેજનાનો પ્રતિચાર આપે છે? જ્યારે પ્રાણીઓને ખોરાક આપવામાં આવે ત્યારે તેનું વર્તન જોયું છે ક્યારે કે આપણે કોઈ પ્રાણી છે એને આપણે ખાવાનું આપીશું તો તરત આપણી તરફ આવશે? શું ખોરાકને જોતા જ તેમને અચાનક જ કાર્યશીલ થતાં તમે જોયા છે? હા, કોઈ આપણે ઘરની બહાર ગાય હશે તો એને આપણે રોટલી આપશો તરત એ રોટલી તરફ આવશે અને એને ખાશે. જ્યારે તમે કોઈ પક્ષી તરફ જાઓ છો ત્યારે તે શું કરે છે? વિદ્યાર્થી મિત્રો, તમે જોયું છે કે જ્યારે તમે કોઈ પક્ષી બેઠેલું હોય અને એની તરફ જાઓ તો એ શું કરશે? તો કે ઝટપટથી ઉડી જશે. કેમ? તેને ખબર પડી અને એને ઉત્તેજનાનો પ્રતિચાર આપ્યો છે, એને સજીવ હોવાનું એક લક્ષણ દર્શાવ્યું. જ્યારે તેજસ્વી પ્રકાશને જંગલી પ્રાણીઓ પર ફેંકવામાં આવે છે ત્યારે તેઓ દૂર ભાગી જાય છે. ચાલુ કરવામાં દૂર ભાગી જાય છે. તેવી જ રીતે જો રસોડાની લાઇટને રાત્રિ દરમિયાન ચાલુ રાખવામાં આવે તો વંદાઓ તેમની છુપાવવાની જગ્યાઓ તરફ ભાગવાનું શરૂ કરી દે છે. શું તમે પ્રાણીઓને ઉત્તેજના અંગે પ્રતિચાર આપવાના અન્ય કેટલાક ઉદાહરણો આપી શકશો? વિદ્યાર્થી મિત્રો, કોઈ પ્રાણી હોય છે જંગલી પ્રાણી એને તેજસ્વી પ્રકાશ એની સામે રાખવામાં આવે તો એ તરત દૂર ભાગી જાય છે અને જ્યારે રાત્રિના સમયે આપણે રસોડાની લાઇટ જે હોય છે એને ચાલુ રાખીએ છીએ
તો વંદા કે કોઈ નાના નાના જીવજંતુઓ હોય છે પોતાની છુપાવાની જગ્યા ગોતે છે. શું તમે પ્રાણીઓની ઉત્તેજના કે પ્રતિક્રિયા આપવાના અન્ય કોઈ ઉદાહરણો આપી શકશો? શું વનસ્પતિ પણ ઉત્તેજનાનો પ્રતિક્રિયા આપે છે? તો કે હા, વનસ્પતિ પણ ઉત્તેજનાનો પ્રતિક્રિયા આપે છે. આપણે જોઈ કે કેટલીક વનસ્પતિના પુષ્પ માત્ર રાતે જ ખીલે છે. વિદ્યાર્થી મિત્રો, તમે જોયું હશે ઘણી બધી વનસ્પતિઓ એવી છે કે જેના પુષ્પો ફક્ત રાત્રે જ ખીલે છે. કેટલીક વનસ્પતિમાં સૂર્યાસ્ત પુષ્પ બંધ થઈ જાય છે. લજામણી જેવી કેટલીક વનસ્પતિના પર્ણને કોઈ અડકે ત્યારે પર્ણ બંધ થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ ન હોય તો જે લજામણીનો છોડ છે એના વનસ્પતિના પર્ણને કોઈ અડકે, કોઈ ટચ કરે કે તરત જ એના પર્ણ બંધ થઈ જાય છે. અને આસપાસના વાતાવરણમાં બદલાવ થતાં જ વનસ્પતિને તેને આપેલા પ્રતિચારના કેટલાક ઉદાહરણો છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રવૃત્તિ 4 કરીશું. તો હવે એ પ્રવૃત્તિ શું છે એ આપણે જોઈએ. તો કે દિવસ દરમિયાન બારીમાંથી થોડી વાર માટે સૂર્યપ્રકાશ દાખલ થતો હોય તેવા રૂમમાં બારીથી થોડો દૂર એક કુંડાવાળો છોડ મૂકો. કોઈ બારી લેવા બારી જે હોય રૂમમાં એ બારીમાંથી સૂર્યપ્રકાશ દાખલ થતો હોય તેની સામે એક છોડ મૂકવાનો. તે છોડને થોડા દિવસ નિયમિત પાણી આપવાનું અને તે છોડ જે હોય છે એને થોડા દિવસ નિયમિત રીતે પાણી આપવાનું છે. શું ખુલ્લામાં ઉગતા છોડની માફક આ છોડ પણ ટટ્ટાર જ રહેશે? વિદ્યાર્થી મિત્રો, જે ખુલ્લો છોડ છે એમને એની જગ્યાએ જે સૂર્યપ્રકાશ બારીમાંથી પ્રવેશ્યો અને એની સામે રાખેલો છોડ જે છે એ એની માફક ટટ્ટાર જ ઉગશે એમ. જો તે ટટ્ટાર ઉગતો ન હોય તો તે જે દિશામાં વળ્યો હોય તે નોંધો. જો એ ટટ્ટાર નહીં ઉગે તો એ જે દિશામાં ઉગ્યો એ નોંધવાનું છે આપણે. શું તમને લાગે છે કે આ બાબત કોઈ ઉત્તેજનાના પ્રતિભાવને નિંદિત હોઈ શકે છે? દરેક સજીવ તેની આસપાસના ફેરફાર તરફ પ્રતિચાર આપે છે. વિદ્યાર્થી મિત્રો, જે આ બારીમાંથી પ્રકાશ પ્રવેશે છે એની સામે જે છોડ મૂકેલો છે એ જે ખુલ્લા વાતાવરણમાં મૂકેલો છે એટલે કે ખુલ્લા સૂર્યપ્રકાશમાં મૂકેલો છે છોડ એની માફક આ જે રૂમમાં મૂકેલો છોડ છે એ સીધો ઉપનામ ઉડતો નથી. કેમ કે જે બારીમાંથી સૂર્યપ્રકાશ જે દિશામાંથી આવે છે એ જ દિશા તરફ એ વળશે. એ છોડ જે છે એ દિશા તરફ વળશે. તે એની ઉત્તેજનાનો પ્રતિચાર આપે છે. એટલે સાબિત થાય છે કે આ વૃક્ષ છે એ પણ વનસ્પતિ છે એ પણ ઉત્તેજનાનો પ્રતિચાર આપે છે. એટલે એ પણ એક સજીવનું અંગ છે. હવે આપણે જોઈએ તો સજીવો અને ઉત્સર્જન. વિદ્યાર્થી મિત્રો, સજીવો અને ઉત્સર્જન વિશે આપણે જોઈએ તો કે બધા જ સજીવો ખોરાક લે છે. ખાવામાં આવે તો બધો જ ખોરાક હકીકતમાં વપરાતો નથી, પણ શરીર દ્વારા તેનો કેટલોક જથ્થો જ વાપરવામાં આવે છે. તો વધેલા ખોરાકનું શું થાય છે? તે નકામા કચરા તરીકે શરીરમાંથી દૂર થવો જોઈએ. બીજી કેટલીક જૈવિક પ્રક્રિયા દરમિયાન પણ આપણું શરીર કચરો ઉત્પન્ન કરે છે. સજીવો દ્વારા કચરાનો ત્યાગ કરવાની આ પ્રક્રિયાને ઉત્સર્જન તરીકે ઓળખાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણું શરીર ખોરાક લે છે, પણ જે ખોરાક છે એ ઊર્જામાં બધો ખોરાક ખર્ચ થતો નથી. દરેકે દરેક ખોરાકની ઊર્જા નથી મળતી આપણને, પણ અમુક ખોરાકનો ભાગ હોય છે જેને આપણે કચરો કહીએ છીએ એ આપણે ઉત્સર્જન તરીકે આપણે એને આપણે નકામો કચરો જે હોય છે એને આપણે દૂર કરવાનો હોય છે. એટલે શું કે કેટલીક જૈવિક ક્રિયાઓ દરમિયાન આપણું શરીર કચરો ઉત્પન્ન કરે છે અને સજીવો દ્વારા કચરાનો ત્યાગ કરવાની આ ક્રિયાને ઉત્સર્જન કહેવામાં આવે છે. શું વનસ્પતિ પણ ઉત્સર્જન કરે છે? એટલે કે વનસ્પતિ પણ આવો નકામો કચરો ઉત્પન્ન કરે છે અને એને બહાર લાવે છે? કે હા, તેઓ પણ ઉત્સર્જન કરે છે. જો કે વનસ્પતિમાં આ પદ્ધતિ થોડીક અલગ હોય છે. વનસ્પતિમાં પણ કેટલાક નુકસાનકારક અને ઝેરી દ્રવ્યો કચરા તરીકે ઉત્પન્ન થાય છે. કેટલીક વનસ્પતિઓમાં નકામા કચરાનો સંગ્રહ વનસ્પતિના જ ભાગ તરીકે તથા વનસ્પતિ નુકસાન ન થાય તે રીતે શક્ય બને છે. કેટલીક વનસ્પતિનો સ્ત્રાવ સ્વરૂપે નકામા કચરાને દૂર કરે છે. વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિમાં પણ આ પ્રક્રિયા થાય છે. કઈ રીતે? તો કે વનસ્પતિમાં પણ અમુક પ્રકારના ઝેરી વાયુ
દ્રવ્યો અંદર ઉત્પન્ન થાય છે જે તે નકામા કચરાનો સંગ્રહ વનસ્પતિના જ ભાગ તરીકે તથા વનસ્પતિ નુકસાન ન થાય તે રીતે શક્ય બને છે કેટલીક વનસ્પતિઓ સ્ત્રાવ સ્વરૂપે નકામા કચરાને દૂર કરે છે તમામ સજીવોમાં સામાન્ય રીતે જોવા મળતું એક લક્ષણ ઉત્સર્જન છે દરેક સજીવમાં સામાન્ય રીતે જોવા મળતું એક સજીવ શું એક લક્ષણ શું છે ઉત્સર્જન છે જે સજીવમાં હોવું જોઈએ હવે આગળ જોઈએ આપણે શું દરેક સજીવ તેમના જીવો સજીવ ઉત્પન્ન કરે છે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે શું દરેક સજીવ જે છે એ પોતાના જીવો સજીવ ઉત્પન્ન કરે છે શું તમે ક્યારે કબૂતર જેવા કોઈ પક્ષીઓના માળા જોયા છે તો કે હા ઘણા પક્ષીઓ માળામાં તેમના ઈંડા મૂકે છે અને કેટલાક ઈંડાનું સેવન થઈને તેમાંથી બચ્ચા બહાર આવે છે વિદ્યાર્થી મિત્રો આવું તમે જોયું હશે જે આકૃતિમાં દર્શાવ્યું છે પેજ નંબર 90 ઉપર હવે કે છે આપણે પ્રાણીઓ તેમના જીવો સજીવ ઉત્પન્ન કરે છે પ્રજનનનો પ્રકાર કદાચ વિવિધ પ્રાણીઓમાં જુદો હોઈ શકે છે કેટલાક પ્રાણીઓ તેમના બચ્ચાને ઈંડા દ્વારા ઉત્પન્ન કરે છે તો કેટલાક બચ્ચાને જન્મ પણ આપે છે વનસ્પતિ પણ પ્રજનન કરે છે પ્રાણીઓની જેમ વનસ્પતિઓ પ્રજનનની પદ્ધતિઓને લઈને જુદી પડે છે ઘણી વનસ્પતિઓ બીજ દ્વારા પ્રજનન કરે છે અને વનસ્પતિ બીજ ઉત્પન્ન કરે છે અને જે અંકુરિત થઈ નવા છોડમાં વિકસિત થાય છે વિદ્યાર્થી મિત્રો દરેક સજીવ પ્રજનનની ક્રિયા કરે છે અને વનસ્પતિ પણ પ્રજનનની ક્રિયા કરે છે પણ એ થોડી અલગ છે અમુક જે વનસ્પતિ હોય છે એ બીજ ઉત્પન્ન કરે છે અને અંકુરિત બીજ અંકુરિત થઈ અને છોડમાં રૂપાંતર થાય છે જે આપણે જોઈ શકીએ છીએ કે જે આપણે કોઈ વનસ્પતિ ઉગાવી હોય કોઈ સાપ ઉગાવવું હોય તો આપણે એનું પહેલાં બીજ વાવવું પડે બીજ રોપવું પડે અને એનું માવજત કરવી પડે પછી એ છોડ બને છે અથવા વૃક્ષ બને છે જેમાંથી આપણને ફરી પાછું ફળ એમાંથી મળી રહે છે આ રીતે વનસ્પતિ પણ પ્રજનનની ક્રિયા કરે છે કેટલીક વનસ્પતિઓ બીજ સિવાયના ભાગમાંથી પણ ફરી ઉત્પન્ન થઈ શકે છે જેમ કે પ્રાણફૂલ અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને દેખાય છે કે પ્રાણફૂલ સાથેનું બટાકું નવા છોડને ઉત્પન્ન કરી શકે છે વિદ્યાર્થી મિત્રો તમે જોયું હશે કે જે બટેકું હોય છે એ બટેકું લાંબા સમય સુધી આપણા ઘરમાં એમ નેમ રહે તો એની ખાંચા જેવી રચના હોય છે એની ઉપરની સપાટી પર ખાંચા જેવી રચનામાંથી એક એક ડાળી જેવી રચના થાય છે જે અંકુરિત દેખાય બીજ એવી દેખાય છે અને એમાંથી પણ એક નવા બીજની નવા છોડની રચના થાય છે વનસ્પતિઓ કલમ દ્વારા કોણ ઉત્પન્ન થાય છે શું તમે જાતે આ રીતે છોડને ઉગાવવાનું પસંદ કરશો હવે આપણે જોઈએ પ્રવૃત્તિ નંબર 5 વિદ્યાર્થી મિત્રો આપણે પ્રવૃત્તિ નંબર 5 જોઈએ એમાં જોઈએ કે ગુલાબ કે મહેંદીના છોડની કોઈ કલમ એટલે ત્રાંસી કાપેલી ડાળી કલમ એટલે ત્રાંસી કાપેલી ડાળી જે ગુલાબ અથવા મહેંદીના છોડની એવી લેવાની ત્રાંસી કાપેલી ડાળી પછી માટીમાં દબાવીને નિયમિત પાણી આપવાનું છે અને થોડા દિવસ પછી તમે શું નોંધ્યું કે કલમ વડે છોડ ઉગાડવા કદાચ સરળ નથી જો તમારી કલમ ઉગે નહીં તો નિરાશ થશો નહીં જો શક્ય હોય તો કલમને છોડ તરીકે વિકાસ કરવા માટે લેવામાં આવી સંભાળ વિશે માળી સાથે વાત કરો સજીવો પ્રજનન દ્વારા તેમના જેવા જ અન્ય સજીવો પણ ઉત્પન્ન કરી શકે છે વિવિધ સજીવોમાં પ્રજનન જુદી જુદી રીતે થાય છે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રવૃત્તિ 5માં જોયું કે ગુલાબ અથવા મહેંદીની જે ડાળી હોય છે એને ત્રાંસી કાપવાની એટલે કે કલમ એને જમીનમાં સોંપવાની રોપવાની અને એને માવજત કરવાની અને જો ન ઉગે તો ચિંતા નહીં કરવાની કોઈ માળી હોય એની સલાહ લેવાની એ જરૂર ઉગશે આ વનસ્પતિ છે એ પ્રજનનની ક્રિયા કરે છે હવે આપણે જોઈએ શું બધા સજીવો હલનચલન કરે છે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે શું બધા સજીવો છે એ હલનચલનની ક્રિયા કરે છે કે સજીવોના હલનચલનની વિવિધ રીતો વિશે આપણે પ્રકરણ 8માં ચર્ચા કરી તો એક સ્થળેથી બીજા સ્થળે જાય છે અને બીજા સ્થાનિક હલનચલન પણ દર્શાવે છે વનસ્પતિ માટે શું કહેશો તો કે શું તેઓ હલનચલન કરે છે સામાન્ય રીતે વનસ્પતિઓ મૂળ વડે જમીન સાથે જકડાયેલા હોય છે વિદ્યાર્થીઓ આપણને ખબર છે કે વનસ્પતિઓ છે એ મૂળ વડે જમીન સાથે જકડાયેલા હોય છે અને એ માટે એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકતા નથી જોકે તેમના દ્વારા સંશ્લેષિત ખોરાક તથા પાણી ખનિજો વગેરે વનસ્પતિના એક ભાગ
ભાગમાંથી બીજા ભાગ તરફ જાય છે. વનસ્પતિ જાતે નથી જઈ શકતા, પણ એના એનામાં રહેલા ઘણી ક્ષારો છે, પાણી છે, કોઈ સંસ્કૃતિ ખોરાક એટલે કે જે ખોરાક ઉત્પન્ન કરે છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જરૂર જઈ શકે છે. વનસ્પતિના એક ભાગમાંથી બીજા ભાગ તરફ જાય છે, જે આ એના સંશ્લેષિત ખોરાક છે, પાણી છે, ઘણી ક્ષારો છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. એટલે આ જે વૃક્ષ છે એ પણ સજીવ છે, કેમ કે એ પણ હલનચલનની ક્રિયા કરે છે. શું તમે બીજા કોઈ પ્રકારનું હલનચલન વનસ્પતિમાં નોંધ્યું છે? તો કે પુષ્પનું ખીલવું અને બંધ થવું. વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે પુષ્પો જે છે એ સાંજ પડે છે ત્યાં ભીડાઈ જાય છે અને સવાર પડે છે ત્યાં ખીલી ઉઠે છે. આ ક્રિયા પુષ્પમાં થાય છે. એટલે પુષ્પનું ખીલવું અને બંધ થવું તમને યાદ છે ને કે કઈ રીતે અમુક વનસ્પતિઓ ઉત્તેજનાને પ્રતિભાવ આપે છે? જો કે આપણી પાસે હલનચલન કરતી હોય તેવી નિર્જીવ વસ્તુઓ પણ છે. બસ, ગાડી, કાગડાના ટુકડા, વાદળ વગેરે. શું આ હલનચલનમાં સજીવોના હલનચલન કરતા કઈ ફેરફાર છે? સજીવોમાં પુષ્કળ વિવિધતાઓ છે, પરંતુ આપણે લક્ષણો આપણે ચર્ચા કરી તે મુજબ તેમના દરેક કેટલાક સમાન લક્ષણો ધરાવે છે. સજીવો મૃત્યુ પામે છે એ પણ તેમનું એક લક્ષણ છે, કે સજીવો જે છે એ મૃત્યુ પણ પામે છે. પોતાના જેવા સજીવોની ઉત્પત્તિ દ્વારા તેઓ પોતાની જાતિને હજારો વર્ષો સુધી ટકાવી રાખી શકે છે. કોઈ એક સજીવ ક્યારેક અન્ય કોઈ એક સજીવ ઉત્પન્ન કર્યા વગર પણ મૃત્યુ પામી શકે છે, અને પરંતુ પ્રજનન થાય તો જ તે પ્રકારના સજીવોનું અસ્તિત્વ ટકી શકે છે. એક સજીવમાંથી બીજો સજીવ ઉત્પન્ન થાય તો જ એની સજીવ જે છે એની ક્રિયા ટકી રહે છે. આપણે જોયું કે દરેક સજીવોમાં કેટલાક સામાન્ય લક્ષણો હોય છે. તે બધા ખોરાકની જરૂરિયાત, શોષણ, ઉત્સર્જન, પ્રતિચાર, પ્રજનન, હલનચલન તથા મૃત્યુ દર્શાવે છે. જે સજીવ હશે એ આ બધી જ ક્રિયા કરશે. શ્વસન, ઉત્સર્જન, પ્રતિચાર, પ્રજનન, હલનચલન અને મૃત્યુ પણ દર્શાવશે. શું આપણે કેટલીક નિર્જીવ વસ્તુઓને પણ ઓળખીએ છીએ કે જે આવા કોઈ લક્ષણો ધરાવતા હોય? કોઈ નિર્જીવ પણ વસ્તુઓ છે કે જે આવા લક્ષણો ધરાવતી હોય જોઈએ છે? આપણે તો જોઈએ કોઈ ગાડીઓ, સાયકલ, ઘડિયાળો અને નદીનું પાણી સ્થાનાંતર કરે છે. ચંદ્ર પણ અવકાશમાં હલનચલન કરે છે. આપણી નજરની સામે જ વાદળ આકાશમાં કદમાં મોટું થાય છે. શું આવી વસ્તુઓને સજીવ કહેવાશે? આપણે આપણી જાતને જ પૂછીએ ને કે શું આ બધા પદાર્થો છે સજીવોની બીજી બધી ખાસિયતો ધરાવે છે? તો કે ના, આ જે છે બધા ચંદ્ર, ઘડિયાળ, ગાડીઓ, સાયકલો એ દરેક પ્રકારના જે આ લક્ષણો છે એ દરેક પ્રકારના ધરાવતા નથી. આમાંથી એકાદ કે બે જ ધરાવે છે એટલે એને સજીવ કહેવામાં આવતા નથી. શું આ બાબત હંમેશા સાચી છે? શું સજીવો હંમેશા આપણે ચર્ચા કરેલા તમામ લક્ષણો ધરાવે જ છે? તો કે હા. શું નિર્જીવ વસ્તુઓ હંમેશા બધા લક્ષણો એકસાથે દર્શાવવાને બદલે તેમાંના થોડાક જ દર્શાવે છે? હા, નિર્જીવ વસ્તુઓ છે આ દરેક લક્ષણો ધરાવતા નથી. આમાં કોઈ પણ અમુક જ લક્ષણો જે હોય છે એ એક અથવા બે જ લક્ષણો એ છે એ નિર્જીવ વસ્તુઓ ધરાવે છે, જ્યારે સજીવો છે એ આમાં દરેકે દરેક લક્ષણો ધરાવતી હોય છે. આ બાબતને વધુ સારી રીતે સમજવા માટે ચાલો એક ચોક્કસ ઉદાહરણ જોઈએ. કોઈ એક બીજ દાખલા તરીકે મગ લો. શું તે જીવન? હવે આપણે કીધું એ મુજબ કે મગનું બીજ લઈએ છીએ અને તે મહિનાઓ સુધી દુકાનમાં જ પડ્યા રહે છે, તો પણ એ વિકાસ કે જીવંત હોવાનું કોઈ પણ લક્ષણ દર્શાવતા નથી. જો કે આપણે તે જ બીજને લઈને માટીમાં વાવીએ તો તેને પાણી આપીએ તો સંપૂર્ણ છોડ તરીકે એનો વિકાસ પામી શકે છે. હવે શું આ બીજ દુકાનમાં હતું ત્યારે ખોરાકની જરૂર પડી, તેણે ઉત્સર્જન કર્યું, વિકસ્યું, નવા સજીવનું ઉત્પાદન કર્યું? તો આ બધા પ્રશ્ન આપણી સામે જ છે. તો કે ના, જ્યારે તે દુકાનની અંદર હતું તેને એમાંથી આ એક પણ ક્રિયા કરી નથી, પણ આપણે જેવું એને જમીનમાં સોંપ્યું અને એને પાણી અને એ મુજબના એના તત્વો આપ્યા એ મુજબ એની માવજત દરમિયાન એમ મોટું થઈ શક્યું, વૃદ્ધિ પામ્યું અને સજીવમાં રૂપાંતર થઈ શક્યું. આપણે જોયું કે એવા કિસ્સાઓ પણ હોય છે જેમાં આપણે સરળતાથી એવું નથી કહી શકતા કે આપણે ચર્ચા કરેલા તમામ લક્ષણો તેમાં હાજર છે.
જેથી તેને સજીવ કહી શકાય. તો હવે આપણે જોઈએ કે તો જીવન શું છે. આપણે હવે જોઈએ જીવન શું છે. તો ઘઉંના કોથળામાં તમારો હાથ છે ઊંડે સુધી નાખો. શું અંદર તમને હુંફાળું લાગ્યું, એટલે કે ગરમી પેદા થયું એવું લાગ્યું? ઘઉંના કોથળાની અંદર થોડી ગરમી પેદા થઈ છે, દાણાઓ શ્વસન કરે છે અને આ પ્રક્રિયા દરમિયાન તે થોડી ગરમીનો ત્યાગ કરે છે. જે દાણાઓ હોય છે એ પણ શ્વસનની ક્રિયા કરે છે અને જે કોથળામાં ભરવી છે અને આપણે હાથ નાખી છે ત્યારે આપણને ગરમીનો અનુભવ થાય છે, ત્યારે તે એમનામાં રહેલી જે શ્વસનની ક્રિયા છે એનો ગરમીનો ત્યાગ કરે છે. આપણે જોયું કે બીજમાં અન્ય કોઈ જૈવિક પ્રક્રિયાઓ કાર્યરત ન હોય ત્યારે પણ શ્વસન ક્રિયા થતી જોવા મળે છે. આપણો પ્રશ્ન તો પછી જીવન શું છે તેનો જવાબ આપવાનો સરળ નથી. જો કે આપણી આસપાસના તમામ વિવિધતા સભર સજીવોને જોતા એવું તારણ કાઢી શકાય કે જીવન સુંદર છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે સજીવો કોને કહેવાય અને આ દરેક લક્ષણ કે હોય એને સજીવ કહેવામાં આવે છે. વનસ્પતિ પણ એક સજીવ છે. હવે આપણે અમુક જોઈએ તો કે સજીવોના લક્ષણો જણાવો. મેં કીધું એમ કે કયા કયા લક્ષણો સજીવોના છે એ તમારે અંદર લખવાના છે. અને બીજું છે કે આકાશમાં વસ્તુ વાદળ સજીવ છે કે નિર્જીવ, શા માટે એ પણ તમારે કહેવાનું છે. ત્રીજો પ્રશ્ન છે કે બારમાસીનો છોડ સજીવ છે તેમ શા માટે કહી શકાય, કે બારમાસીનો છોડ સજીવ છે એમ શા માટે કહી શકાય, એ પણ તમારે આન્સર આપવાનો છે. ચોથો પ્રશ્ન છે કે તફાવત નામ સજીવ અને નિર્જીવ, એ પણ તમારે આપવાનો રહેશે. અને છેલ્લો પ્રશ્નની વ્યાખ્યા આપો. ઉત્સર્જન અને પ્રજનન એ મેં આ ચેપ્ટરમાં મેં તમને સમજાય એ મુજબ તમારે આ દરેકના આન્સર આપવાના રહેશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.